સુરતથી માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસને પ્રાયોરિટીમાં ચલાવવા હાઈકોર્ટનું સૂચન. 11 નવેમ્બરથી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ડે ટુ ડે હિયરિંગ હાથ ધરાશે. માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસમાં 3 આરોપી વિરુદ્ધ ચાર્જ ફ્રેમ કરાય છે. 1 મહિના અગાઉ 17 વર્ષની સગીરા સાથે બની હતી સામૂહિક દુષ્કર્મની ઘટના. 3માંથી 1 આરોપીનું શ્વાસ લેવામાં તકલીફ થતાં મોત થયું હતું. પોલીસે માત્ર 15 દિવસમાં જ 3000 પાનાની ચાર્જશીટ તૈયાર કરી હતી. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ ખાતે જે ગેંગરેપ કેસ બન્યો હતો, જેને લઈને હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે કે આ કેસને પ્રાયોરિટી આપવામાં આવે, ડે ટુ ડે હિયરિંગ કરવામાં આવે. ત્યારે હાલ આપણી સાથે સરકારી વકીલ નયન સુખડવાલા છે. સાહેબ, જે રીતે હાઈકોર્ટ દ્વારા સૂચન કરવામાં આવ્યું છે, શું છે સમગ્ર વિગત? સુરત નજીક કોસંબા પોલીસ સ્ટેશન ખાતે હમણાં જ એક ગેંગરેપનો બનાવ બન્યો, જેમાં કુલ 3 આરોપીઓ હતા. એ કેસમાં પોલીસે ઝડપી ચાર્જશીટ દાખલ કરી દીધું. કેસની ગંભીરતા જોતા નામદાર ગુજરાત હાઈકોર્ટે પણ એક નોટિફિકેશન કરી અને કીધું કે બની શકે એટલું આને પ્રાયોરિટીમાં પ્રાયોરિટી ધોરણે આ કેસને ઇન્સાફી કાર્યવાહી આગળ વધારવામાં આવે. એટલે હવે પછી આ કેસ આવતીકાલે એટલે 11મી તારીખે સુરતના જોઈન્ટ સ્પેશિયલ કોર્ટના જે જજ છે વી પરમાર સાહેબની કોર્ટમાં રાખવામાં આવી છે. આરોપીઓ છે તેઓને કડક પ્રકારની સજા થાય તે માટે ખાસ કયા પ્રકારના તૈયાર કરે છે? અત્યારે આ ઇન્સાફી કાર્યવાહી આગળ ધપાવવાનો ઇસ્યુ છે. પ્રોસિક્યુશનની પૂરેપૂરી તૈયારી રહેશે કે પીડિતાને યોગ્ય ન્યાય મળે, તેનો પૂરેપૂરો પ્રયાસ રહેશે પ્રોસિક્યુશનનો. અત્યાર સુધી પ્રોસિક્યુશને કુલ 96 જેટલા દસ્તાવેજી પુરાવા નામદાર કોર્ટમાં રજૂ કર્યા છે. એ દસ્તાવેજી પુરાવામાં દેખાઈ આવે કે આરોપી વિરુદ્ધ કેટલો પુરાવો છે. એ તમામ પુરાવો અમે આજે હમણાં નામદાર કોર્ટમાં રજૂ કર્યો છે. હવે એ પુરાવા ઉપર ઓરલ એવિડન્સ વગેરે ચાલશે અને પછી નામદાર કોર્ટ જે પણ હશે નિર્ણય આપશે. તો જે રીતે સમગ્ર કેસની વાત કરીએ તો 1 મહિના અગાઉ માંગરોળ તાલુકાના મોટા બોરસરા ગામ પાસે ગેંગરેપની ઘટના બની હતી. 1 સગીરાને 3 જેટલા ઈસમોએ વારાફરતી દુષ્કર્મ આચર્યું હતું. 3 પૈકી 1 આરોપીનું શ્વાસ લેવામાં તકલીફ આવતા મોત નીપજ્યું હતું. પોલીસ દ્વારા 2 આરોપીઓ હાલ તેઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ કેસને હાઈકોર્ટ દ્વારા પ્રાયોરિટી આપવામાં આવી છે અને ડે ટુ ડે હિયરિંગ કરવામાં આવી રહ્યું છે. કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, TV9 સુરત.